विद्यार्थी मित्रों हवे आपणे जोईशुं पड़तर। शुं कहेवाय? पड़तर। तो पड़तरनो पारिभाषिक शब्द एटले शुं तो ए आपणे जोईए विद्यार्थी मित्रों। हवे पड़तर शुं विद्यार्थी मित्रों? पड़तर। तो पड़तर एटले शुं तो ए आपणे जोईए पड़तर। कोई पण वस्तु बनावाना माटे बनावा माटे अथवा सेवा पूरी पाड़वा माटे जे खर्चाओ थाय तेना सरवाळाने पड़तर कहेवाय विद्यार्थी मित्रों। छेने सर एकदम कोई पण वस्तु बनावा माटे अथवा सेवा पूरी पाड़वा माटे जे खर्चाओ थाय तेना सरवाळाने पड़तर कहेवाय। एक्जाम्पल तरीके कोई वस्तु छे एनो उत्पादन खर्च, वीजळी खर्च, पछी मजूरी खर्च वगैरे जे खर्च थाय एना सरवाळाने शुं कहेवाय? पड़तर कहेवाय विद्यार्थी मित्रों। ओके। અને કોઈ પણ વસ્તુ ઉત્પાદન થાય તો એની પાછળ આ ખર્ચા થાય એ બધા જ ખર્ચા જે થાય એના સરવાળાને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? પડતર કહેવાય। એના પછીનો વિદ્યાર્થી મિત્રો આપણે પારિભાષિક શબ્દ જોઈએ, વાઉચર। શું વિદ્યાર્થી મિત્રો? વાઉચર। હવે વાઉચર એટલે શું તમને ખબર જ છે, ધંધાકીય વ્યવહારોનો લેખિત પુરાવો એટલે વાઉચર। શું વિદ્યાર્થી મિત્રો? ધંધાકીય વ્યવહારનો લેખિત પુરાવો એટલે વાઉચર। જો આ વ્યક્તિ છે, શું છે આ વ્યક્તિ, એને ખરીદી કરી તો એને સામે એને રિસીપ આપી કે ભાઈ તમે આટલા ની ખરીદી કરી, આ એક પુરાવો છે ભાઈ આને કે ધંધાકીય વ્યવહાર થયો। એક્ઝામ્પલ તરીકે તમે કોઈ જગ્યાએ પિઝા ખાવા ગયા, શું ખાવા ગયા? પિઝા ખાવા ગયા, એટલે પિઝાની ખરીદી કરી તો એની સામે તમને શું આપે છે? એ બિલ આપે છે ને, શું આપે છે? બિલ આપે છે, એ શું કહેવાય? એમના માટે ધંધાકીય વ્યવહાર થયો એટલે એને વાઉચર કહેવાય કે ભાઈ ધંધાકીય વ્યવહાર થયો અને લેખિત પુરાવો છે કે ભાઈ તમે પિઝા ખરીદ્યા। ઓકે, એને શું કહેવાય? અને તમને જે પણ આપે એને શું કહેવાય? વાઉચર કહેવાય। જે પણ બિલની રસીપ આપે છે ને એને શું કહેવાય? વાઉચર કહેવાય। ઓકે વિદ્યાર્થી મિત્રો, એના પછી છે વટાવ। હવે વટાવ જોવો શું કહે છે, માલની ખરીદી કે વેચાણના સમય, માલની ખરીદી કે વેચાણના સમય કુલ રકમમાંથી શરતોને આધીન અમુક રકમ બાદ કરવામાં આવે આવે છે, આ બાદ કરે રકમને શું કહેવાય છે? વટાવ કહેવાય। જો ખરીદી વખતે શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? આપણે ખરીદી વખતે જે પણ કંપનીની પોલિસી હોય કે ગમે તે, ખરીદી વખતે અમુક કહે છે ભાઈ 80%, એટલે શું કહેવાય? 80%, 80% તમારી રકમ આપવાની, એટલે બાર લખ્યું હોય કે 20% સેલ, કેટલો? 20% સેલ, તો આ તમારે જે 20% નથી ચૂકવવાની, 20% નથી ચૂકવવાની એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? વટાવ કહેવાય। શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? વટાવ કહેવાય। શું કહેવાય? વટાવ કહેવાય વિદ્યાર્થી મિત્રો। ઓકે, સમજે પડીને ફરીથી, માલની ખરીદી કે વેચાણના સમયે કુલ રકમમાંથી શરતોને આધીન અમુક રકમ બાદ કરવામાં આવે આ બાદ કરેલ રકમને વટાવ કહેવાય। ઓકે, ખરીદી વખતે તમારે જે ઓછી રકમ ચૂકવવાની, આ ફરીથી સમજાવું છું, ખરીદી વખતે, ઓકે, તમે કોઈ ખરીદી કરી અને તમે જોયું છે ભાઈ 20% ડિસ્કાઉન્ટ, તો આ જે ઓછી રકમ તમારે ચૂકવવાની છે એ શું કહેવાય? વટાવ કહેવાય। એ તમને મળેલ વટાવ કહેવાય। કેવું કહેવાય? મળેલ વટાવ। આપણે આગળ તો જોઈએ છીએ આપેલ વટાવને મળેલ વટાવ, આ કયો કહેવાય? મળેલ વટાવ કહેવાય। તમને 20% રકમ તમારે ખર્ચવી પડી નહીં। જ્યારે વેચાણ, કોઈ વ્યક્તિ વેચાણ કરતો હોય તો એને 20% શું કહેવાય? વટાવ આપવાનો, એટલે કે મને કંઈ ડિસ્કાઉન્ટ આપે તો 20% એને ડિસ્કાઉન્ટ આપ્યું હોય તો આ જે રકમ એને 20% ઓછી મળવાની છે એના માટે એને શું કહ્યું? એને આપેલ વટાવ કહેવાય। કયો કહેવાય? આપેલ વટાવ કહેવાય વિદ્યાર્થી મિત્રો। ઓકે, એ આપણે વિગતવાર સમજીએ, ચલો। ઓકે, ડિસ્કાઉન્ટ, તો જો હવે જો પહેલો જોઈશું આપેલ વટાવ। આપેલ વટાવ શું કહે છે? જો વેપારી દ્વારા, કોના દ્વારા? વેપારી દ્વારા વેચવામાં આવેલ હોય, કોના? વેપારી દ્વારા માલ વેચવામાં આવેલો અને વેપારીને મળવા પાત્ર રકમ ઓછી ઓછી મળવાની હોય તો જેટલી રકમ ઓછી મળવા પાત્ર હોય તેને આપેલ વટાવ કહેવાય વિદ્યાર્થી મિત્રો। શું કહેવાય? આપેલ વટાવ કહેવાય વિદ્યાર્થી મિત્રો। શું કહેવાય? આપેલ વટાવ કહેવાય વિદ્યાર્થી મિત્રો। જો ફરીથી સમજો વિદ્યાર્થી મિત્રો, વેપારી દ્વારા માલ વેચવામાં આવેલો હોય, એટલે વેપારી દ્વારા શું વેચવામાં આવે? માલ વેચવામાં, શું આવે? માલ વેચવામાં, અને વેપારીને મળવા પાત્ર રકમ ઓછી મળવાની હોય
तो जेटली रकम ओछी मळवा पात्र होय तेने आपेल वटाव कहेवाय। विद्यार्थी मित्रों एग्जांपल तरीके तमे समझो, तमे वेपारी छो, शू छो तमे वेपारी छो, शू छो तमे वेपारी छो अने तमे माल वेच्यो, तमे माल वेच्यो, ओके तमे माल वेच्यो, તમે માલ વેચ્યો એટલે વેચ્યો, ઓકે તમે માલ વેચ્યો। હવે તમને સમજો, તમે 10000 નો માલ વેચ્યો, કેટલાનો વેચ્યો? 10000 નો માલ વેચ્યો। વિદ્યાર્થી મિત્રો અહીંયા વેચ્યો વેચ્યો સમજો, 10000 નો માલ વેચ્યો। હવે તમે સામેવાળાને 10000 ની જગ્યાએ, 10000 ની જગ્યાએ તમે 9800 લો, કેટલા લો? 9800 લો। વિદ્યાર્થી મિત્રો तो आज 200 रुपया तमने ओछा मळ्या ने एने शुं कहेवाय? तमे आपेल वटाव कहेवाय। शुं कहेवाय? तमे आपेल वटाव कहेवाय। समझ पड़ी ने विद्यार्थी मित्रों? हां जो डिस्काउंट, बराबर समझ पड़ी ने? हां शुं कहेवाय? डिस्काउंट। पण कई रीते हमने समझ्या? ए रीते, ओके। એટલે જે જે તમને 10000 તમારે વસ્તુ વેચી હતી એની કિંમત હતી, 10000 નો માલ વેચ્યો તો પણ સામેવાળાએ તમને 9800, કઈક સમજો મને થોડું કરી આપો, ડિસ્કાઉન્ટ હોય વટાવ આપો, તો તમે જે 200 એટલે તમે 9800 એને પાસે લઈ જાય તો 200 રૂપિયા તમને ઓછા મળ્યા। કેટલા મળ્યા? 200 રૂપિયા તમને ઓછા મળ્યા, એ 200 રૂપિયા તમે આપેલ વટાવ કહેવાય, ઓકે વિદ્યાર્થી મિત્રો। તો ચલો એના પછી આપણે મળેલ વટાવ જોઈએ। શું જોઈએ? મળેલ વટાવ। મળેલ વટાવ શું કહે છે? જો વેપારી દ્વારા માલ ખરીદવામાં આવે, વેપારી દ્વારા માલ ખરીદવામાં આવે અને વેપારીએ ચૂકવવા પાત્ર રકમ ઓછી ચૂકવવાની હોય, તો જેટલી રકમ ઓછી ચૂકવવામાં આવેલ હોય તે તેને મળેલ વટાવ કહેવાય। જો વિદ્યાર્થી મિત્રો મસ્ત લખ્યું છે, લખ્યું છે ને મસ્ત વિદ્યાર્થી મિત્રો? શું છે? વેપારી દ્વારા માલ ખરીદવામાં આવે અને વેપારીએ ચૂકવવા પાત્ર રકમ ઓછી ચૂકવવાની હોય, તો જેટલી રકમ ઓછી ચૂકવવામાં આવે આવેલ હોય તેને મળેલ વટાવ કહેવાય। વિદ્યાર્થી મિત્રો સમજો, એક્ઝામ્પલ તરીકે તમે વેપારી છો, શું છો? તમે વેપારી છો વિદ્યાર્થી મિત્રો, બરાબર। હવે તમે કેટલો ખરીદ્યો? 10000 નો માલ ખરીદ્યો, કેટલો? 10000 નો માલ ખરીદ્યો, પણ તમારે એની સામે ચૂકવવાના છે કેટલા? 9800, કેટલા? 9800 ચૂકવવાના છે। જો તમારે 200 રૂપિયા ઓછા ચૂકવવાના છે ને, એ શું કહેવાય? તમને મળેલ વટાવ કહેવાય। શું કહેવાય? મળેલ વટાવ। તમે જે 10000 નો વેપારી પાસેથી માલ ખરીદવાના છો વિદ્યાર્થી મિત્રો, 10000 નો એમાંથી તમે ચૂકવ્યા કેટલા? 9800, કેટલી? 9800, એટલે તમારે 9800 ચૂકવવાના છે, 200 રૂપિયા તમારે ઓછા ચૂકવવાના છે, એ શું કહેવાય? મળેલ વટાવ કહેવાય। ઓટલી ઓકે સમજ પડી ને? એટલું જો વેપારી દ્વારા માલ ખરીદવામાં આવે અને વેપારીએ ચૂકવવા પાત્ર રકમ ઓછી ચૂકવવાની હોય, તો જેટલી રકમ ઓછી ચૂકવવામાં આવે આવેલ હોય તેને શું કહેવાય? મળેલ વટાવ। એટલે તમારે 10000 ચૂકવવાના હતા, પણ એમ જગ્યાએ તમે કેટલા ચૂક્યા? 9800, એટલે 200 રૂપિયા તમે જે ઓછા ચૂક્યા એ તમને મળેલ વટાવ કહેવાય વિદ્યાર્થી મિત્રો, ઓકે। ચલો એના પછી આપણે પારિભાષિક શબ્દ સમજીએ, એના પછી છે ઘસારો। શું છે વિદ્યાર્થી મિત્રો? હવે આ ઘસારો તો તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, એકદમ ઈઝી છે, ઓકે। તો જો ઘસારો હવે શું છે? મિલકતની કિંમતમાં ક્રમશ અને કાયમી ધોરણે થતો ઘટાડો એટલે ઘસારો। હવે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ મિલકત હોય ને એનો ક્રમશ અને કાયમી ધોરણે ઘટાડો થાય, કેમ ઘટાડો થાય? તે વપરાવાની છે, શું થાય? તે યુઝ થવાની છે, તો એમાં તો ઘસારો આવશે જ આવશે। એટલે મિલકતની કિંમતમાં ક્રમશ અને કાયમી ધોરણે થતો ઘટાડો એટલે ઘસારો વિદ્યાર્થી મિત્રો, ઓકે। તો જો વિદ્યાર્થી મિત્રો એક જ મિનિટ ફરીથી કરો, જો આ મશીન છે બરાબર, આ મશીન અહીં ચાલે છે, એમાં તો ઘસારો આવશે આવશે જ ને, કાયમી ધોરણે તો આવશે ને, કેમ કે મશીન ઉપયોગ થાય છે એનો ઘસારો આવવાનો છે ક્રમશ રીતે, કાયમી ધોરણે થતો ઘટાડો એટલે એને શું કહેવાય? ઘસારો। કંપનીની પોલિસી પ્રમાણે જેટલા ટકા ઘસારો લે એ પ્રમાણે, કોઈનું 5%, કોઈ 10%, કરતું કોઈ 20% કરતું હોય, કંપનીની પોલિસી પ્રમાણે એટલે એમના નિયમો પ્રમાણે એ એમનો ઘસારો ગણે, પણ ઘસારો તો થાય થાય વિદ્યાર્થી મિત્રો થાય। એટલે મિલકતની કિંમતના ક્રમશ અને કાયમી રીતે ધોરણે થતો ઘટાડો એટલે ઘસારો। આ કિંમત જે યંત્ર જેટલી કિંમતનું હોય એટલી કિંમતનું રહે નહીં, દિવસે દિવસે એમાં ઘસારો થાય એટલે એની કિંમતમાં
દિવસે દિવસે ઓછી થતી થાય એ એને શું કહેવાય ઘસારો કહેવાય રહી જઈ લખું છું મિલકતની કિંમત કિંમતમાં ક્રમશ અને કાયમી ધોરણે થતો ઘટાડો એટલે ઘસારો તો ચલો આના પછીનો આપણે પારિભાષિક શબ્દ જોઈએ શું છે દાલખાત હવે આ ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો દાલખાત બરાબર આ દાલખાત તમારે 12માં પણ કામ લાગશે વિદ્યાર્થી મિત્રો આ પારિભાષિક શબ્દ અહીં તમે જે પણ શીખો છો એ બધા જ 12માં કામ રાખશે અને પારિભાષિક શબ્દો આવશે તો જ એકાઉન્ટ આવશે બાકી કશું ખબર પડશે નહીં વિદ્યાર્થી મિત્રો હવે દાલખાત શું કહે છે તો જુઓ જ્યારે ગ્રાહકને માલનું ઉધાર વેચાણ કરવામાં આવ્યું હોય ત્યારે તેમની પાસે વસૂલ કરવાની કુલ રકમમાંથી અમુક રકમ વસૂલ કરી શકાતી નથી તેને શું કહેવાય દાલખાત કહેવાય વિદ્યાર્થી મિત્રો જો ફરીથી એકવાર વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો શું કહે છે જો ગ્રાહકો પાસેથી જ્યારે ગ્રાહકને માલનું ઉધાર વેચાણ કરવામાં આવ્યું હોય ત્યારે તેમની પાસેથી વસૂલ કરવાની કુલ રકમમાંથી અમુક રકમ વસૂલ કરી શકાતી નથી તેને શું કહેવાય દાલખાત કહેવાય એક્ઝામ્પલ તરીકે જો રાહુલ છે બરાબર રાહુલ વ્યક્તિ છે અને રાહુલ ને મેં 10,000 નું માલનું વેચાણ કર્યું કેટલું 10,000 નું માલનું વેચાણ કર્યું હવે એને મને વર્ષ દરમિયાન 9,500 રૂપિયા આપ્યા કેટલા આપ્યા 9,500 રૂપિયા આપ્યા તો આ 500 રૂપિયા મને એને નથી ચૂકવ્યા આ 500 રૂપિયા મને નથી ચૂકવ્યા શું કહેવાય આ 500 રૂપિયા મને ચૂકવ્યા નથી એ શું કહેવાય દાલખાત કહેવાય 10,000 નું મેં વેચાણ કર્યું એમાંથી એને મને કેટલા આપ્યા 9,500 આપ્યા અને જે આ 500 રૂપિયા મેં વસૂલ નથી કરી શક્યા એ શું કહેવાય દાલખાત કહેવાય શું કહેવાય દાલખાત કહેવાય શું કહેવાય 500 રૂપિયા શું કહેવાય દાલખાત કહેવાય વિદ્યાર્થી મિત્રો ઓકે જો અહીં આ વાત કરી હતી એ આ વ્યક્તિ છે ને એને આના પાસેથી આટલા કાચો માલ લીધો એટલે આ વસ્તુ લીધું 10,000 નું હતું કેટલું હતું 10,000 મેં રાહુલની વાત કરી એ જ બરાબર તો આ કીધું પણ એનેથી એમાંથી એને કેટલા ચૂક્યા 9,500 ચૂક્યા તો જે 500 છે ને એ આના માટે શું કહેવાય દાલખાત કહેવાય વિદ્યાર્થી મિત્રો ઓકે તો ચલો આના પછીનો પારિભાષિક શબ્દ જોઈએ આપણે સદ્ધર તો વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો સદ્ધર સદ્ધર પરથી તમને ખબર પડી કે કેવો સદ્ધર એટલે વ્યવસ્થિત એકદમ સદ્ધર હવે સદ્ધરની ડેફિનેશન શું છે એટલે શું કહેવા માંગે છે જે વ્યક્તિ પોતાની નાણાકીય જે વ્યક્તિ શું છે નાણાકીય પોતાની નાણાકીય જવાબદારી નિયમિતપણે ચૂકવે છે તેને તેની મિલકતો તેની જવાબદારી કરતા વધારે હોય શું હોય વિદ્યાર્થી મિત્રો તેની મિલકતો તેની જવાબદારી કરતા વધારે હોય તે વ્યક્તિ હિસાબી પદ્ધતિની ભાષામાં સદ્ધર કહેવાય છે ને સરસ વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ છે શું છે જે વ્યક્તિ પોતાની નાણાકીય જવાબદારીઓ નિયમિતપણે ચૂકવે તેને તેની મિલકતો તેની જવાબદારી કરતા વધારે હોય તે વ્યક્તિને હિસાબી પદ્ધતિની ભાષામાં સદ્ધર વ્યક્તિ કહેવાય વિદ્યાર્થી મિત્રો ઓકે શું કહેવાય સદ્ધર કહેવાય એટલે જે વ્યક્તિ છે એની નાણાકીય જે પણ જવાબદારી છે એટલે પૈસાને લગતી જે પણ જવાબદારી છે એ નિયમિતપણે ચૂકવે શું ચૂકવે નિયમિત રીતે કઈ સુધી ચૂકવે નિયમિત રીતે ચૂકવે એટલે જેવો એનો સમય થાય એ તરત સામેવાળાને પૈસા ચૂકવી દે શું કરે તરત સામેવાળાને પૈસા ચૂકવી દે ઓકે જેમ કે એક્ઝામ્પલ તરીકે હું કોઈના પાસે 10,000 રૂપિયા માંગતો હોય બરાબર અને મને ટાઈમ ટુ ટાઈમે પૈસા ચૂકવતો હોય બરાબર તો એ શું કહેવાય મને ટાઈમ ટુ ટાઈમ પૈસા જ્યારે મારે 10,000ની તારે બાકી છે આપી તે તરત જ આપી દેશે તે શું કે નિયમિત પડે કે કોઈ પણ વ્યક્તિ છે પોતાની જે પણ જવાબદારી છે પણ કઈ નાણાકીય જવાબદારી એ નિયમિત પડે એટલે રેગ્યુલર પ્રમાણે ચૂકવી દે તો એ હિસાબી પદ્ધતિમાં શું કહેવાય હા સદ્ધર વ્યક્તિ કહેવાય એટલે અહીં કીધું છે ને તેને તેની મિલકતો કરતા તેની જવાબદારી કેવી છે હા તેની તેને તેની મિલકતો તેની જવાબદારી કરતા કેવી છે વધુ છે જવાબદારી ઓછી છે અને મિલકતો કેવી છે વિદ્યાર્થી મિત્રો વધારે તો એની હિસાબી પદ્ધતિમાં શું કહેવાય સદ્ધર વ્યક્તિ કહેવાય વિદ્યાર્થી મિત્રો એના પછી જો આ જ વ્યક્તિ છે ને આ વ્યક્તિ એની જે પણ નિયમિત જવાબદારી આવે ને એટલે શું કરે પૈસા કરીને બધાને આપી દે જેવી એના પાસે આવક આવે એટલે એની જે પણ જવાબદારી છે વીજળી ખર્ચ કે વોટએવર જેને પણ પૈસા આપવાના છે જે પણ એની નિયમિત જવાબદારી છે એ જેવા પૈસા આવે તરત જ એ ચૂકવી દેશે તો આ વ્યક્તિ કેવો છે સદ્ધર છે વિદ્યાર્થી મિત્રો હિસાબી પદ્ધતિ
એના પછી નાદાર, નાદાર ઓલા કરતા ઉલટું છે, સદ્ધર વ્યક્તિ કરતા ઉલટું. શું કહે છે? જો જે વ્યક્તિ પોતાની નાણાકીય જવાબદારી નિયમિતપણે ચૂકવતો નથી તેને તેની જવાબદારી તેની મિલકતો કરતા કેવી છે? વધારે. હમણાં આપણે જે સદ્ધરની ડેફિનેશન જોઈને સમજ્યું ને, એના કરતા ઉલટા ઉલટું છે એટલે ઉલટું. જે વ્યક્તિ પોતાની નાણાકીય જવાબદારી નિયમિતપણે ચૂકવતો નથી, કેવો? નિયમિતપણે ચૂકવતો નથી તેને જવાબદારી તેની મિલકતો કરતા કેવી છે? વધુ છે. એટલે મિલકતો કેવી છે? ઓછી છે. અને જવાબદારી કેવી છે? વધુ. એટલે કોઈ પણ વ્યક્તિ છે ને, એટલે જો વિદ્યાર્થી મિત્રો હું તમને આ વ્યક્તિ છે, કેવો છે? આ વ્યક્તિ અયસી વાળો માણસ. અયસી એટલે મોસો કરવાના. પણ એની જે પણ નાણાકીય જવાબદારી છે ને, જે પણ કેવી છે? નાણાકીય જવાબદારી એ નિયમિતપણે ચૂકવતો નથી. જવાબદારી નિયમિતપણે ચૂકવતો નથી એટલે એની જવાબદારી છે ને એ મિલકતો કરતા કેવી છે? વધુ છે. તેને શું કહેવાય? નાદાર કહેવાય. પણ વિદ્યાર્થી મિત્રો નાદાર ક્યારે થાય? જ્યારે કોર્ટમાં કેસ જાય અને કોર્ટ આ વ્યક્તિને, જે પણ વ્યક્તિને શું કરે? નાદાર જાહેર કરે ત્યારે એ નાદાર બને, એટલે નાદાર ગણાય વિદ્યાર્થી મિત્રો. જ્યાં સુધી કોર્ટનો ઓર્ડર ના આવે ત્યાં સુધી એ વ્યક્તિ નાદાર કહેવાય નહીં વિદ્યાર્થી મિત્રો. તો ચલો એના પછીનો આપણે પારિભાષિક શબ્દ જોઈએ વિદ્યાર્થી મિત્રો. એના પછી છે વિદ્યાર્થી મિત્રો ખાતું. શું છે વિદ્યાર્થી મિત્રો? ખાતું. તો ખાતું શું કહે છે? જો ધંધામાં એક સરખા વ્યવહારો વારંવાર થતા હોય, આવા એક સરખા વ્યવહારને અન્ય વ્યવહારોથી અલગ એક સાથે નોંધવામાં આવે જેથી સારાંશ કાઢી શકાય, આ બાબતને શું કહેવાય? ખાતું કહેવાય વિદ્યાર્થી મિત્રો. જો છે ને બહુ સરસ, ધંધામાં એક સરખા વ્યવહારો વારંવાર થતા હોય, આવા વ્યવહારો એક સરખા વ્યવહારોને, જો આવા એક સરખા વ્યવહારોને અન્ય વ્યવહારોથી અલગ એક સાથે નોંધવામાં આવે જેથી સારાંશ કાઢી શકાય, આ બાબતને ખાતું કહેવાય વિદ્યાર્થી મિત્રો. હવે જો વિદ્યાર્થી મિત્રો ખરીદી વારંવાર થતી હોય, શું થતી હોય? ખરીદી વારંવાર થતી હોય પણ એક જ વ્યક્તિ જોડેથી થતી હોય, શું થતી હોય? એક જ વ્યક્તિ કે એક જ વેપારી પાસેથી થતી હોય, એક વ્યક્તિ અથવા એક વેપારી પાસેથી થતી હોય, તો વિદ્યાર્થી મિત્રો આનું એક જ ખાતું બનાવવાશે. આ તારીખે એક ચારે આટલી ખરીદી હતી, પછી બે ચારે આટલી ખરીદી હતી, પાંચ ચારે આટલી ખરીદી હતી, એટલે એક જ ખાતામાં એ બધી વિગતો લખવામાં આવશે અને એની સારાંશ કાઢવામાં આવશે જેથી હિસાબો તરત જ મળી રહે. ઓકે, સમજ પડી ને? એક સરખા જે વ્યવહારો થતા હોય એને અલગ રાખવામાં આવે. શું રાખવામાં આવે? અલગ. જેમ કે આ વ્યક્તિનું મેં કીધું ને, આ વેપારી પાસેથી આપણે રોજિંદી વસ્તુ ખરીદતા હોય તો એ વેપારીનું અલગ જ ખાતું દોરવામાં આવશે. એક ચારે આ વસ્તુ ખરીદી, બે ચારે આ વસ્તુ ખરીદી, પાંચ ચારે આ વસ્તુ ખરીદી, છ ચારે આ વસ્તુ ખરીદી, દસ ચારે આ વસ્તુ ખરીદી, તો તરત જ એની મહિનાની અંતે કેટલી વસ્તુ ખરીદી અને કેટલા વસ્તુ એ સારાંશ કાઢી શકાશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારા પારિભાષિક શબ્દો પૂર્ણ થાય છે, એટલે ચેપ્ટર નંબર એક પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો હવેના પછીના વિડીયોમાં હવે નવા ચેપ્ટર સાથે આપણે મળીશું વિદ્યાર્થી મિત્રો. ઓકે, ત્યાં સુધી.